નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરીશું. તત્વોના વર્ગીકરણમાં મેન્ડેલિફનું યોગદાન જોઈએ તો તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. મેન્ડેલિફે તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાને આધારે ગોઠવણી કરી હતી. જ્યારે મેન્ડેલિફે તત્વોના વર્ગીકરણના કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 63 તત્વો જાણીતા હતા. મેન્ડેલિફે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય તત્વો હોવાથી મેન્ડેલિફે આ તત્વોમાંથી બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા મોટાભાગના તત્વો આ બંને તત્વો સાથે સંયોજાઈ શકે છે. મેન્ડેલિફે અન્ય તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક તરીકે ગણાવ્યા હતા. ત્યારબાદ મેન્ડેલિફે તેમના સમયમાં જાણીતા તત્વો માટે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર કોઈ એક તત્વના ગુણધર્મો નોંધ્યા. તેણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કરી તે કાર્ડને ટાંકણી દ્વારા દિવાલ પર એક સાથે લગાવ્યા. મેન્ડેલિફે નોંધ્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન પ્રાપ્ત થયું તેમજ આ તત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવણી પામ્યા હતા. આ વર્ગીકરણમાં એવું નોંધવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી પુનરાવર્તન પામે છે. આ અવલોકનના આધારે મેન્ડેલિફે આવર્ત નિયમ રજૂ કર્યો. મેન્ડેલિફનો આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોની આડી હરોળને આવર્ત અને ઊભી હરોળને સમૂહ કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આપેલ છે, જરા ધ્યાનથી જોજો. વિદ્યાર્થી મિત્રો, ઊભી હરોળને શું કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો, ઊભી હરોળને આવર્ત કહેવાય, બરાબર, અને આડી હરોળને સમૂહ કહેવામાં આવે છે. જે સ્તંભ છે એને શું કહેવામાં આવે? સમૂહ કહેવામાં આવે છે. અને આર છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એ તત્વ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. R2O, આરનો મીનિંગ કોઈ પણ તત્વ થાય, બરાબર. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી દરમિયાન કેટલાક તત્વોના સ્થાન અંગે વિસંગતતા જોવા મળી, જેમાં અંશતઃ વધુ પરમાણ્વીય દળ ધરાવતા તત્વને અંશતઃ ઓછું પરમાણ્વીય દળ ધરાવતા તત્વ કરતાં પ્રથમ મૂકવું પડ્યું, અર્થાત અહીં ક્રમ બદલવો પડ્યો, જેથી સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એકસાથે ગોઠવી શકાય. દાખલા તરીકે કોબાલ્ટ, જેનું પરમાણ્વીય દળ છે 58.9 યુ, ને આવર્ત કોષ્ટકમાં નિકલ પરમાણુ દળ છે એનું 58.7 કરતાં પહેલાં મૂકવું પડ્યું, નહીતર પાછળ આવે, પણ સમાન ગુણધર્મો માટે એને આગળ મૂકવું પડ્યું. એવી જ રીતે ટેલ્યુરિયમ અને આયોડિન માટે પણ આવું જ બન્યું. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે આવર્ત કોષ્ટકમાં કેટલાક સ્થાન ખાલી રાખવા પડ્યા હતા, કારણ કે તે સમયમાં આ તત્વો શોધાયા ન હતા. મેન્ડેલિફે આ ખાલી સ્થાનોની મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય
નિર્ભયતાથી એવા તત્વોના અસ્તિત્વની આગાહી કરી કે જે સમયે એ નોંધાયા ન હતા. દાખલા તરીકે મેન્ડેલીફે આ તત્વોનું નામકરણ તે જ સમયમાં તેનાથી પહેલા આવતા તત્વના નામમાં સંસ્કૃત શબ્દ એકા પૂર્વ કંઈક લગાવીને કર્યું હતું. એકાનો મીન્સ થાય એક. તો પહેલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તત્વ શોધાણા નહોતા, એવા તત્વો છે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ. તો સ્કેન્ડિયમમાં વિદ્યાર્થી મિત્રો એને નામ આપ્યું હતું એકા બોરોન, ગેલિયમમાં નામ આપ્યું હતું એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમમાં નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો એકા સિલિકોન. મેન્ડેલિફ દ્વારા આગાહી કરેલા એકા એલ્યુમિનિયમ તથા બાદમાં શોધાયેલા ગેલિયમના ગુણધર્મો કોષ્ટકમાં આપેલા છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા પરમાણ્વીય દળ 68 એકા એલ્યુમિનિયમ, જેને ગેલિયમ 69.7, ઓક્સાઇડનું સૂત્ર E2O3, જ્યારે Za2O3, ક્લોરાઇડનું સૂત્ર ECl3 અને GaCl3. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા, આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો. કેટલાક તત્વોના પરમાણ્વીય દળની ફરીથી ચકાસણી કરી શકાય. નિષ્ક્રિય વાયુઓ જેવા કે હેલિયમ, નિયોન, આર્ગોનનો પહેલા પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુઓની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે ખૂબ મોડી થઈ હતી. પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ જોવા મળી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાયા. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વોની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. દાખલા તરીકે હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો જોઈએ તો હાઇડ્રોજન HCl, સોડિયમના સંયોજનો NaCl, H2O તો Na2O, H2S તો Na2S, એટલે કે સોડિયમની જેમ એના પણ સંયોજનો હાઇડ્રોજનના પણ છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહમાં મૂકવું જોઈએ. પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વ એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની જેમ દ્વિપરમાણીય અણુ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયોનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો હેલોજન તત્વો સાથે મળતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. ટૂંકમાં આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન છે એ હંમેશા એક ચર્ચાસ્પદ એટલે કે વિવાદસ્પદ રહ્યું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક આપેલું છે, જોઈ શકો છો તમે. એ ધાતુ સાથે અને અધાતુ સાથે પણ સંયોજનો હાઇડ્રોજન બનાવે છે અને આયોનિક સહસંયોજક પણ અને સહસંયોજક પણ બનાવે છે. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ એ આયોનિક સંયોજન છે, કેલ્શિયમ હાઇડ્રાઇડ એ આયોનિક સંયોજન છે, મિથેનમાં તે સહસંયોજક બંધ બનાવે છે, એમોનિયામાં પણ સહસંયોજક બંધ બનાવે છે,
અને પાણીમાં પણ એ સહસંયોજક એટલે કે ઓક્સિજન સાથે પણ એ સહસંયોજક બંધ બનાવે છે. સમસ્થાનિકોનું સ્થાન. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. સમસ્થાનિકો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેમના પરમાણ્વીય દળ જુદા જુદા હોય છે. આમ બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવાનું લગભગ અશક્ય બન્યું. તત્વોના પરમાણ્વીય દળની અનિયમિતતા. એક તત્વથી બીજા તરફ તત્વ તરફ જતા આગળ વધતા પરમાણ્વીય દળમાં વધારો અનિયમિત હતો. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થયું કે કોઈ પણ બે તત્વો વચ્ચે બીજા કેટલા તત્વો શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કર્યો, એના ફાયદા જોયા. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળીએ છીએ. આવજો. નમસ્કાર.